મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની અને અમદાવાદ ખાતે રહેતી ભાવિના પટેલે ભારતનું નામ રોશન કર્યું છે। ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ફાઇનલ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે અને હવે ફાઇનલ જીતી ભાવિના ભારતને ગોલ્ડ અપાવવા તૈયાર છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે ભાવિના નાનપણમાં વિકલાંગ હતી। પેરાલિમ્પિક્સમાં મહેસાણાની ગુજ્જુ પાસે ગોલ્ડની આશા। ભાવિના પટેલ પહોંચી ટેબલ ટેનિસની ફાઇનલમાં। ભારે રસાકસી બાદ ચીની ખેલાડીને સેમિફાઇનલમાં હરાવી। પેરાલિમ્પિક્સ ફાઇનલમાં સ્થાન મેળવનાર પહેલી મહિલા ખેલાડી। ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ભારતનો પહેલો મેડલ પાક્કો। ભાવિના પટેલે ભારત માટે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો કર્યો। ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ 4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી। ચીનની ઝાંગ મિયાનોને 7-11, 11-7, 11-4, 9-11 અને 11-8થી હરાવી। 29 ઓગસ્ટે ભાવિના ઇતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે। આ પહેલા ભાવિના સતત 3 મેચ જીતી ફાઇનલમાં પહોંચી હતી। ગરીબ પરિવારમાંથી આવતી અને નાનપણથી જ વિકલાંગ એવી ભાવિના પટેલ મૂળ મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની છે અને અમદાવાદમાં અભ્યાસ અર્થે ગયા બાદ તેને ટેબલ ટેનિસની રમતમાં રસ પડ્યો હતો અને વિકલાંગ હોવા છતાં તેણે આ રમતમાં અનેક ખિતાબો મેળવી પોતાના માતા પિતા અને ગામનું નામ રોશન કર્યું। ત્યારે વિશ્વની સૌથી મોટી ગણાતી પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે પ્રદર્શનથી માતા પિતાની સાથે ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ ભારત માટે મેડલ નિશ્ચિત કરી દેતા ભાવિના પટેલ ભારતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યું છે, ત્યારે પરિજનો અને ગ્રામ લોકોમાં ઉત્સાહ સાથે ગૌરવની લાગણી પણ જોવા મળી રહી છે। ऐसे ही मेरी हिम्मत बनी रही और ऐसे ही हमारे भारतवासियों का प्यार बना रहा तो गोल्ड भी मैं जीत के आ सकती हूँ। नहीं, जस्ट मैंने वही सोचा था कि मुझे जो भी मैच आए वो उसमें 100% देना है और मैं बस वही देती जा रही हूँ। और अगर जब 100% देते हैं तो मेडल अपना बनता ही है। बिल्कुल मैं मेंटली रेडी हूँ इसमें भी, बस मुझे अपना 100% देना है। हमारी बेबी भाविना पटेल ते नानपण थी એને પોલિયો થઈ ગયેલો એટલે એને પછી અમે અંધજન મંડળ અમદાવાદમાં એને આઈટીઆઈનો કોર્સ કરવા માટે મૂકેલી હતી। તેઓ બધાને જોઈને એને ટેબલ ટેનિસ રમવાની ઈચ્છા થઈ કે આ બધા રમે છે મને કેમ ના આવડે। એમાં એને રમવાનું થોડું ચાલુ કર્યું, એમાં એને ટેબલ ટેનિસમાં એને જોઈને એને ફાવટ આવી ગઈ અને પહેલી જ વખત તે બ્રોન્ઝ મેડલ લાવી એટલે એનો હરખ માયો ના, એટલે એને વિશ્વાસ બેસી ગયો કે હું કેમ બીજી રમતમાં રમીને હું આગળ આવી શકું। મારી બેબી ભાવિના એ ઓલિમ્પિક્સમાં રમવા ગઈ છે, અમને બહુ જ આનંદ છે, એ ગોલ્ડ મેડલ લઈને આવશે એવી અમારી ઈચ્છા છે। ગામનું હું રોશન કરશે, અમને બહુ ખુશી છે, બહુ આનંદ છે, જીતીને જશે। હજુ પણ એની રમત ચાલુ છે, અમે એવી આશા રાખીએ કે ગોલ્ડ મેડલ લઈ અને અમારા ગામમાં વિજય મેળવીને પ્રાપ્ત કરીને આવે। સુંઢિયાની અંદર અત્યારે ખૂબ જ સારો માહોલ છે, બધા ખુશીના સમાચારો છે અને આખું ગામ એકદમ આનંદમય છે કે અમારા ગામની આવી એક સરસ નાની એક દીકરી ઇન્ટરનેશનલ રમતમાં રમી અમારા ગામનું રોશન કરે, અમારા ગામનું નામ રોશન કરે અને દેશ લેવલે એને પોતે નામના મેળવી છે, એમાં એના મમ્મી પપ્પા અને એના પરિવારના લોકોએ પણ ખૂબ જહેમત ઉઠાવી છે। નાની હતી તે સમયથી આ છોકરી એકદમ હોશિયાર હતી, ભણવામાં પણ હોશિયાર હતી, પોતે વિકલાંગ હોવા છતાં એના બંને પગ એકદમ નથી, ઘોડીથી ચાલે છે, છતાં પણ આ દીકરીએ પોતાની ટેલેન્ટ બતાવી, એની માનસિક તાકાત બતાવી આજે દુનિયાની અંદર અમારા સુંઢિયાનું નામ રોશન કર્યું છે। એ દીકરીને ખૂબ જ અભિનંદન પાઠવું છું। આ પ્રકારે વિકલાંગતાને પણ વિકલાંગ બનાવીને મહેસાણાની ભાવિનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ભારત માટે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો કર્યો છે। તેની ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ 4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11 અને 11-8થી હરાવી હતી અને હવે 29 ઓગસ્ટે ભાવિના ઇતિહાસ રચવા માટે ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે। ત્યારે આપણે સૌ આ સુવર્ણ તકે ભાવિના માટે પ્રાર્થના કરીએ કે જે વિજય બનીને ભારતને ગોલ્ડ મેડલ અપાવે।
मरावल, निर्माण न्यूज, मेहसाणा।